નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 12મો, જેનું નામ છે ભારતીય લોકશાહી. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જે એકદમ ફ્રી છે. જે તમે ડાઉનલોડ કરશો તો તમને આ પ્રકારે મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો વિષય બતાવશે, વિષય પસંદ કરશો પાઠ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને અન્ય સાહિત્ય અથવા તો પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 12મો, ભારતીય લોકશાહી. પ્રશ્ન 1, ટૂંકમાં જવાબ આપો, જેમાં પહેલું, કેટલા વર્ષે મતદાન કરવાનો અધિકાર મળે છે? તો 18 વર્ષે મતદાન કરવાનો અધિકાર મળે છે. બીજો પ્રશ્ન, લોકમત કેળવવા ક્યાં ક્યાં માધ્યમોનો ઉપયોગ થાય છે? તો લોકમત કેળવવા મુખ્ય 2 માધ્યમોનો ઉપયોગ થાય છે, મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો. ત્રીજો પ્રશ્ન, ભારતમાં ક્યાં ક્યાં રાજકીય પક્ષો પ્રાદેશિક પક્ષો છે? તો ભારતમાં તમિલનાડુનો દ્રવિડ મુનેત્ર કઝગમ અને ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ, આંધ્રપ્રદેશનો તેલુગુ દેશમ, પંજાબનો અકાલી દળ, બિહારનો રાષ્ટ્રીય જનતા દળ અને જનતા દળ યુનાઇટેડ, ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટી, જમ્મુ કાશ્મીરનો નેશનલ કોન્ફરન્સ, પશ્ચિમ બંગાળનો તૃણમૂલ કોંગ્રેસ, અસમનો અસમ ગણ પરિષદ, મહારાષ્ટ્રની શિવસેના વગેરે પ્રાદેશિક પક્ષો છે. વિધાન સમજાવો. પેલું, મતદાર લોકશાહીને જીવંત રાખે છે. તો ચૂંટણી લોકશાહીનું મહત્વનું લક્ષણ છે. લોકશાહી સરકારની રચના ચૂંટણી દ્વારા થાય છે. ચૂંટણીઓમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની પસંદગીના પ્રતિનિધિઓ ચૂંટે છે. મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મતદાર વતી વહીવટ ચલાવે છે. તેથી મતદારો દેવના જેવા પ્રતિનિધિઓ ચૂંટે છે એવું રાજ્ય તંત્ર રચાય છે. લોકશાહી સરકારની સફળતા અને અસરકારકતાનો આધાર મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ પર રહે છે. આમ મતદાર લોકશાહીમાં મહત્વનો ભાગ ભજવે છે. આથી કહી શકાય કે મતદાર લોકશાહીને જીવંત રાખે છે. ત્યાર પછીનું બીજું છે, સંસદીય લોકશાહી અનોખી અને મહત્વની છે. તો ભારતે લોકશાહી સિદ્ધાંતો મુજબ સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે. સંસદીય લોકશાહી શાસન પદ્ધતિ અનુસાર સામાન્ય ચૂંટણીઓ પછી કેન્દ્રની લોકસભામાં જે પક્ષના સભ્યોની બહુમતી થાય તે પક્ષની સરકાર રચાય છે અને વડાપ્રધાન તેના વડાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે. બીજી સામાન્ય ચૂંટણી થાય ત્યાં સુધી એ સરકાર શાસનતંત્રની સત્તા ભોગવે છે. એ સમય દરમિયાન જો શાસક પક્ષ લોકસભામાં બહુમતી સભ્યોનો વિશ્વાસ ગુમાવે તો સરકારને રાજીનામું આપવું પડે છે. આમ સંસદીય શાસન પદ્ધતિની સરકાર લોકસભાને સંપૂર્ણપણે જવાબદાર છે. આમ સંસદીય લોકશાહી અનોખી અને મહત્વની છે. ત્યાર પછી ત્રીજું, પ્રસાર માધ્યમો એ લોકમત કેળવવાનું માધ્યમ છે. તો મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો લોકમતના ઘડતરમાં ફાળો આપતા 2 મુખ્ય માધ્યમો છે. દૈનિક વર્તમાનપત્રો, સામયિકો, વિવિધ સમસ્યાઓ અંગેના ચર્ચાપત્રો, વિશિષ્ટ લેખો વગેરે લોકમત ઘડનારા મુદ્રિત માધ્યમો છે. આ માધ્યમોમાં રજૂ થતા સમાચારો, મંતવ્યો, અભિપ્રાયો વગેરે વાંચીને વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ ઘટના કે પ્રસંગ વિશે જુદા જુદા તારણો પર આવે છે. રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો લોકમત ઘડનારા વિજાણુ માધ્યમો છે. રેડિયો અને ટેલિવિઝનના માધ્યમ દ્વારા દેશ અને દુનિયાની મહત્વની ઘટનાઓ દરેક ઘરમાં પહોંચી જાય છે. સિનેમાના પડદા ઉપર ફિલ્મો દ્વારા અસ્પૃશ્યતા, દહેજ પ્રથા, સ્ત્રીઓનું શોષણ, નિરક્ષરતા, ગરીબી વગેરે સામાજિક અને આર્થિક સમસ્યાઓ સચિત્ર રજૂ કરીને તેની સામે અસરકારક લોકમત ઉભો કરી શકાય છે. ટેલિવિઝન પર રજૂ થતી બાબતો સમાજ અને દેશની અનેક પ્રકારની સમસ્યાઓ વિશે લોકોનું ધ્યાન ખેંચે છે. તે પ્રજાને કોઈને કોઈ સંદેશો આપે છે. લોકો તેમને જોઈ જાણીને અને સમજીને પોતાના મંતવ્યો બાંધે છે. આમ પ્રસાર માધ્યમો એ લોકમત કેળવવાનું સઘન માધ્યમ છે. ત્યાર પછીનું છે, ચૂંટણી એ લોકશાહીની પારાશીશી છે. તો લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. દેશમાં શાસન કરવાની સત્તા સોંપે છે. એ પ્રતિનિધિઓના શાસનથી નાગરિકોને સંતોષ થાય તો જ તેઓ તેમને ફરીથી ચૂંટે છે, નહીં તો તેમના સ્થાને બીજા પ્રતિનિધિઓ ચૂંટે છે. એ રીતે ચૂંટણી લોકોને હું તેમના પ્રતિનિધિઓની કામગીરીનું મૂલ્યાંકન કરવાની તક આપે છે. ચૂંટણી દેશના નવા રાજકીય વ્યવસ્થા અને વલણો સર્જે છે કે જેનાથી દેશના ભાવિ માર્ગ નક્કી થાય છે.
ચૂંટણી વખતે દેશ અને સમાજના પ્રશ્નોની જાહેરમાં ચર્ચા થાય છે, પરિણામે ચૂંટણીથી દેશની સામાજિક અને આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે છે. ચૂંટણી દ્વારા સરકારોનું ભવિષ્ય નક્કી થાય છે. લોકશાહીમાં રાજકીય પક્ષોને અને ઉમેદવારોને લોકોનું સમર્થન ચૂંટણી દ્વારા જાણી શકાય છે. આમ ચૂંટણીઓ લોકમતને જાણવાનું મહત્વનું માધ્યમ છે, તેથી તે લોકશાહીની પારાશીશી છે. ત્યાર પછી પ્રશ્ન ત્રણ, ટૂંક નોંધ લખો, રાજકીય પક્ષના પ્રકારો. તો ભારતમાં બહુપક્ષીય લોકશાહી છે, તેથી દેશમાં અનેક નાના મોટા રાજકીય પક્ષો છે. ચૂંટણી પંચ ચોક્કસ નીતિ અને નક્કી કરેલા ધોરણો પ્રમાણે રાજકીય પક્ષોને માન્યતા આપે છે. આપણા દેશમાં રાજકીય પક્ષોના મુખ્ય બે પ્રકારો છે, રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો. જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશમાં વિસ્તરેલું હોય તે રાષ્ટ્રીય પક્ષો કહેવાય છે, અને જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર એક જ રાજ્ય કે પ્રદેશ પૂરતું સીમિત હોય તો તે પ્રાદેશિક પક્ષ કહેવાય છે. કોઈ રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષને માન્યતા આપવા માટે ચૂંટણી પંચે નક્કી કરેલા ધોરણો નક્કી કર્યા છે. એ ધોરણો મુજબ જે રાજકીય પક્ષે ઓછામાં ઓછા 4 રાજ્યોમાં અગાઉની ચૂંટણીમાં માન્ય કરેલ કુલ મતમાંથી ઓછામાં ઓછા 4% મત મેળવેલા હોય તેને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્ય રાખવામાં આવે છે. આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ભારતીય જનતા પક્ષ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ કોંગ્રેસ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, બહુજન સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી વગેરે રાષ્ટ્રીય પક્ષો છે. જે રાજકીય પક્ષનો પ્રભાવ માત્ર અમુક રાજ્ય કે પ્રદેશ પૂરતો મર્યાદિત હોય તેને ચૂંટણી પંચ પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપે છે. આપણા દેશમાં જે પ્રાદેશિક પક્ષો છે તેના વિશે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન બે, ટૂંક નોંધ લખો, મતદાર અને સરકાર. તો ભારતમાં લોકશાહી પદ્ધતિની સરકાર છે. બંધારણ મુજબ મતદાન એક મહત્વની પ્રક્રિયા છે, તેમાં મતદાર ખૂબ મહત્વ ધરાવે છે. ભારતમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકારની પદ્ધતિ છે. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના મતદાર યાદીમાં નામ ધરાવતો નાદાર અને અસ્થિર મગજનો ન હોય તેવો ભારતનો દરેક નાગરિક કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના ચૂંટણીઓમાં મત આપવાનો અધિકાર ધરાવે છે. આપણા દેશમાં બંધારણે લિંગ, જાતિ, ધર્મ, શિક્ષણ, જન્મસ્થાન, મિલકત કે ઊંચ નીચના ભેદભાવ રાખ્યા વિના તમામ સ્ત્રી પુરુષોને મતાધિકાર આપ્યો છે. પુખ્તવય મતાધિકાર એ ભારતના બંધારણની એક મહત્વની વિશેષતા છે. સાર્વત્રિક પુખ્તવય મતાધિકારની પદ્ધતિ વ્યક્તિ દીઠ એક મતના સિદ્ધાંત પર આધારિત છે. મતદાર જાગૃતિ અને પોતાની ફરજ પ્રત્યે સભાન હોવો જોઈએ. તેણે લોભ, લાલચ કે ડર વિના મતદાન કરવાની ફરજ બજાવવી જોઈએ. આ ઉપરાંત પણ કેટલીક જોગવાઈઓ છે જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો, જેમાં પહેલા જઈએ ચૂંટણી પંચ. તો ભારતના રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી પંચના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરે છે. ભારતમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ ચૂંટણી પંચ કરે છે. તે એક સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા છે. ચૂંટણી પંચ રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, સંસદ, રાજ્યોની ધારાસભાઓની ચૂંટણીઓની વ્યવસ્થા કરે છે. તે ચૂંટણી અંગેની તમામ જવાબદારીઓ સંભાળે છે. તે મતદારોની યાદીઓ તૈયાર કરાવે છે, તેમાં ચૂંટણીની તારીખો અને ઉમેદવાર નોંધવાની તારીખો જાહેર કરે છે. તે ઉમેદવારી પત્રોની ચકાસણી કરી અધિકૃત ઉમેદવારોના નામ અને તેમના ચૂંટણી પ્રતીકો જાહેર કરે છે. દરેક ઉમેદવાર પંચે નક્કી કરેલ આચારસંહિતા પ્રમાણે પ્રચાર અને ચૂંટણી ખર્ચ કરે છે કે નહીં તેની તકેદારી ચૂંટણી પંચ રાખે છે. તે નિશ્ચિત તારીખોએ ચૂંટણી યોજે છે અને મતગણતરી કરી વધુ મતો મેળવનાર વિજયી ઉમેદવારોના નામ જાહેર કરે છે. આમ ચૂંટણી પંચ ચૂંટણી અંગેની તમામ કાર્યવાહી કરે છે. આ ઉપરાંત તે ચૂંટણીઓ અંગેના ઝઘડાઓ પણ પતાવે છે. ત્યાર પછી એમાં બીજું હતું રાજકીય પક્ષો. તે જોઈએ તો રાજકીય પક્ષો લોકશાહીનું એક મહત્વનું લક્ષણ છે, જેના વિશેની વિગતવાર માહિતી છે તે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી છે, જે તમે અહીંથી જોઈ અને લખી શકશો. ત્યાર પછી પ્રશ્ન 4, તફાવત લખો, જેમાં રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો. તો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષોનો તફાવત છે તે તમે અહીં જોઈ શકો છો. અહીંથી જોઈ અને આ બંને તફાવત તમે લખી શકશો. ત્યાર પછી બીજો તફાવત છે વિદ્યાર્થી મિત્રો, સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી. તો આ બંને તફાવતના મુદ્દાઓ છે તે પણ તમને અહીં જોવા મળે છે, જે તમે અહીંથી જોઈ અને લખી શકશો. ત્યાર પછી ત્રીજો તફાવત છે મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો. તો આ બંનેનો તફાવત છે એ પણ આપણને અહીં જોવા મળે છે, જે તમે અહીંથી જોઈ અને લખી શકશો. આ વિદ્યાર્થી મિત્રો, આ તફાવત આપણા પાઠ્યપુસ્તકને જોઈ તમે તેમાંથી જોઈને પણ લખી શકશો. ત્યાર પછી ખાલી જગ્યા પૂરો, આપણા દેશમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકારમાં ખાલી જગ્યા સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. તો જવાબ આવશે વ્યક્તિ દીઠ એક મત. બીજું, લોકમત ઘડવા માટે ખાલી જગ્યા માધ્યમ ઓછું અસરકારક છે. તો જવાબ આવશે ડી, મુદ્રિત. ત્યાર પછીનું ત્રીજું, ઈવીએમનું સાચું નામ ખાલી જગ્યા છે તો ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 12
ભારતીય લોકશાહી ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. PDF મેળવવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 9 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાયપોથી સોલ્યુશનની PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. તો જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા પાઠ સાથે પાઠ 13 ની અંદર. ત્યાં સુધી આવજો.